देवभूमि द्वारका जिलाना भाटिया गामनी पीजीवीसीएल कचेरीना डेप्यूटी इजनेर संदीप चौधरी पर भोगत गामना एक शख्से हुमलो करता खड़भड़ाट थयो छे। हुमलाखोर विरुद्ध कायदेसर कार्यवाहीनी तजवीज हाथ धरवामां आवी छे। समग्र घटनाना सीसीटीवी फूटेज सामे आव्या छे। कोरोना महामारीना प्रकोपमांथी हजु विश्व उगर्यू नथी त्यां ज वधु एक भयंकर बीमारीए विश्वने भरडो लीधो छे। जामनगरमां मंकीपोक्सनो शंकास्पद केस सामे आवता भय फैलायो छे। मंकीपोक्स नामनी बीमारीए विश्वभरमां हाहाकार मचाव्यो छे। अत्यार सुधीमां 75 देशमां मंकीपोक्सना 22,000 केस नोंधाई चूक्या छे। ભારતમાં મંકીપોક્સથી 30 જુલાઈએ એક 22 વર્ષીય યુવાનનું મૃત્યુ થયું હતું। ગુજરાતમાં હજુ સુધી મંકીપોક્સનો કોઈ કેસ નોંધાયો નથી, પરંતુ જામનગરની જીજી હોસ્પિટલમાં શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર સાબદું થઈ ગયું છે। નવા નાગનાગ ગામના એક યુવાનમાં મંકીપોક્સના લક્ષણો જોવા મળતા તેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે। જામનગરના વાલસુરા નેવી મથકના જવાન અને એથ્લીટ લવપ્રીત સિંઘે કોમનવેલ્થ ગેમ્સમાં વેઇટ લિફ્ટિંગમાં 109 કિલો કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીતી દેશને ગૌરવ અપાવ્યું છે। લવપ્રીત સિંઘે 355 કિલો વજન ઉંચકી આ કીર્તિમાન સ્થાપિત કર્યો હતો। ઈસવીસન 1540માં શ્રાવણ સુદ 7મા દિવસે જામ રાવળે નવા નગરની સ્થાપના કરી હતી। એ નવા નગર જે આજે જામનગરના નામથી ઓળખાય છે। આજે જામનગરના 483માં સ્થાપના દિનની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી। મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારિયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિમલભાઈ કગથરા સહિતના આગેવાનોએ જામનગરની સ્થાપના સમયની ખાંભીનું પૂજન કર્યું હતું। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા તથા રાજપૂત સમાજના આગેવાનો દ્વારા દરબારગઢ પાસે આવેલ શ્રી આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરી ખાંભીનું પૂજન કરવામાં આવ્યું હતું। જામ સાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજાના પ્રતિનિધિ તરીકે એકતાબા સોઢાએ ખાંભી પૂજન કરી શહેરની પ્રગતિ અને પ્રજાના ઉજ્જવળ ભવિષ્યની પ્રાર્થના કરી હતી।